સામાન્ય રીતે આપણા ઘરના મંદિરમાં રહેલી ગણપતિની મૂર્તિની આપણે પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ આપણને એ ખબર નથી હોતી કે ખરેખર કઈ મનેચ્છા પૂરી કરવા માટે કેવા પ્રકારના ગણપતિની સ્થાપના કરવી. જો તમે વિદેશ જવા માંગો છો, જો તમે લગ્ન જીવનમાં સુખી થવા માંગો છો, કે પછી અભ્યાસમાં સફળતા મેળવવા માંગો છો, કે પછી નોકરીમાં પ્રગતિ, આ દરેક મુદ્દાઓ માટે અલગ અલગ ભગવાન ગણેશના સ્વરૂપનું પૂજન કરાય છે. તમે તમારી મનેચ્છા માટે કયા ગણેશને કરશો પૂજા? આવો જાણીએ. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. હું આશુતોષ આચાર્ય ભક્તિ રસની આ રસધારામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું વિવિધ વર્ણના ગણેશ અને એના દ્વારા થતા લાભ, કયા પ્રકારના ગણપતિની આરાધના કરવાથી, કયા રંગના ગણેશની આરાધના કરવાથી જીવનમાં કઈ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે, કઈ વસ્તુની ઈચ્છા માટે કયા ગણેશની આરાધના કરવી જોઈએ. જે વ્યક્તિઓ મનની શાંતિની ઈચ્છા ધરાવતા હોય એવા વ્યક્તિઓ ચાંદીના ગણપતિની આરાધના કરવી જોઈએ. ઘરની અંદર ગણપતિ મહારાજની ચાંદીની જો પ્રતિમા રાખવામાં આવી હોય અથવા હાથીદાંત કે શ્વેત કલરના ગણેશની આરાધના જો કરવામાં આવે છે તો માનસિક શાંતિ બનતી હોય છે અને સાથે સાથે જીવનની અંદર એકાગ્રતા પણ વધતી હોય છે. જે વ્યક્તિઓના જીવનની અંદર એમ કહેવાય છે દેવું થઈ ગયું હોય, દેવામાંથી મુક્તિનો માર્ગ વિચારતા હોય, તો એવા લોકોએ મુંગા ગણેશ, મુંગા કે તો પરવાળું મંગળનું જે રત્ન છે લાલ અથવા કેસરી કલરનું, એ રત્નની ઉપર કોતરેલા ગણપતિ મહારાજની જો આરાધના કરવામાં આવે, એ મુંગામાંથી બનેલા ગણેશજીની જો આરાધના કરવામાં આવે છે તો દેવામાંથી મુક્તિ મળે છે. જીવનમાં જે ઘટના ઘટતી હોય માંગલિક પીડા મંગળના દોષમાંથી પણ એને નિવૃત્તિ મળતી હોય છે. આ મુંગા ગણેશની આરાધના કરવાથી મનુષ્યની જે કઈ પણ અભિલાષા હોય પલભરમાં દૂર થતી હોય છે. મનુષ્ય જે વિચારે છે એ ભગવાન મુંગા ગણેશની કૃપાથી તત્કાલ સ્વતઃ પ્રાપ્ત થતું હોય છે. થોડાક સમયની અંદર ભગવાન મંગળની આરાધના કરે માંગલિક દોષોની નિવૃત્તિ થાય છે. જે લોકોને સ્થિર સંપત્તિની પ્રાપ્તિની ઈચ્છા હોય એમને ઘરની અંદર કમળ પત્ર પર વિરાજમાન ગણપતિ મહારાજ અથવા એમનો ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ. કમળ પુષ્પ ઉપર બેઠેલા હોય એવા ગણપતિ મહારાજનું ઘરની અંદર સ્થાપન કરવામાં આવે અથવા એમનો ફોટો જલક મૂકવામાં આવે તો એની આરાધના કરવાથી ઘરની અંદર સુખ સંપત્તિ સ્થાયી ને સ્થિર બનતી હોય છે. ગણપતિ મહારાજ આમ તો કહ્યું છે તમામ પ્રકારની શુભતાના દાતા છે, સિદ્ધિ સિદ્ધિના દાતા છે, અને આજ ગણપતિ મહારાજ સુખાસનમાં બેઠા હોય ત્યારે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરતા હોય છે. નિત્ય આનંદમાં જેને રહેવું છે, ઘરની અંદર જ્યારે વાતાવરણ ઢોળાયેલું લાગતું હોય તેવા સમયે નૃત્ય કરતા ગણેશ જો ઘરમાં બેઠક ખંડની અંદર ચિત્ર રાખવામાં આવે, નૃત્ય કરતા હર્ષોલ્લાસની અંદર રમતા ગણપતિ, તો ઘરની અંદર વાતાવરણ હર્ષ અને ઉલ્લાસમાં ફરતું હોય છે. એમ કહેવાય છે વિદ્યાર્થીઓ કે જેમનું મન અભ્યાસમાં લાગતું નથી અથવા ઘણી મહેનત કરવા છતાં યાદ રહેતું નથી તેવા વિદ્યાર્થીઓ કે અથવા જે લોકો જ્યોતિષની સાથે સંકળાયેલા છે, જે લોકો વાણીના માધ્યમના કાર્યમાં લાગેલા છે, જે લોકો સેવા કાર્યમાં લાગેલા છે, જનસેવાના કાર્યોમાં જેમને પોતાની વાણીથી કાર્ય લેવાનું છે, એવા લોકોએ મરગજ ગણેશ અથવા પેરીડોટ કે પાનું પન્ના બુધનું રત્ન કે બુધના ઉપરત્નોમાંથી બનેલા ગણપતિ મહારાજની જો આરાધના કરવામાં આવે તો એના દ્વારા જીવનમાં મેધાની જાગૃતિ થતી, બુદ્ધિનો વિકાસ થતો હોય છે અને પોતાની મેધા યોગ્ય સ્તરે પ્રાપ્ત થતી હોય છે. લીલા કલરના મરગજના ગણેશની સ્થાપનાથી મનુષ્યના જીવનની અંદર એ બુદ્ધિની કામના સિદ્ધ થતી હોય છે. માટીના ગણેશ ઘણું ખરીને આપણે ભાદરપદ માસની અંદર ભાદરવા શુક્લ ચોથના દિવસે ગણપતિ મહારાજનું સ્થાપન કરી છે, એ મૃત્તિકા એટલે માટીના ગણેશપતિ હોય છે, અને માટીના ગણેશની આરાધના કરવાથી તમામ પ્રકારની અભિલાષાઓ પૂર્ણ થતી હોય છે. આમ માટીમાંથી નિર્મિત શુદ્ધ નાના સ્વરૂપના કે કોઈ પણ સ્વરૂપના ગણપતિની જો આરાધના કરવામાં આવે તો ભગવાન તત્કાલ ફળદાતા છે. જે લોકોને સૂર્ય નબળો છે એ લોકો માણેકમાંથી બનેલા ગણેશ
अथवा लाल पत्थर ना के लाल कलर ना गणेश नी आराधना करे तो लाल कलर मंगल नो कलर से मांगलिकता नो कलर से एमना जीवन में मांगलिक प्रसंग बनता हो छे मंगल नी कृपा थती हो छे सूर्य नी पण पूर्ण अनुकंपा एमना जीवन में प्राप्त थती हो छे आमने गणपति महाराज नी आराधना ना मंत्र जाप नी साथे से ओम गं गणपते नमः आ मंत्र नी साथे साथे जे ते ग्रह ने रिलेटेड रत्न छे दाखला तरीके लाल पत्थर तो माणिक माथी बनेलो जो रत्न हो तो सूर्य मंत्र निशाते जो गणेश गायत्री अथवा गणपति नो मंत्र नो जप करवामां आवे तो भगवान नी पूर्ण कृपा एना जीवन में प्राप्त थती होय सुखाकारी में वृद्धि थती होय छे पारिवारिक एकता पारिवारिक प्रेम ने वृद्धि करवा माटे चंदन अथवा सुखड़ माथी निर्मित गणेश नी आराधना के स्थापना जो घर में करवामां आवे के घर ना ईशान खूणा में स्थापित करवामां आवे तो ये घर नी अंदर पारिवारिक एकता बनती रहती होय छे जेम चंदन नी सुवास દરેકને પોતાના તરફી આકર્ષી રાખે એવી જ રીતે પારિવારિક સદસ્યોને પોતાની સાથે એકબીજા સાંકળી રાખવાનું કાર્ય એ ચંદનમાંથી નિર્મિત ગણપતિની મૂર્તિ દ્વારા થતું હોય છે જ્યારે કુંડલીમાં રાહુ દૂષિત હોય અથવા ઘરની અંદર બીમારીઓની વૃત્તિ વધારે હોય બીમારીઓ નિવૃત્ત ન થતી હોય ત્યારે કહ્યું છે વૈદુર્યમાંથી બનેલા ગણેશની સ્થાપના જો કરવામાં આવે તો ઘણું ખરીને ગણપતિ મહારાજની કૃપા ઉતરતી હોય છે ને બીમારીઓમાંથી કે દોષોમાંથી નિવૃત્તિ થતી હોય છે રાહુ ગ્રહની દૂષિત અવસ્થા પણ નિવૃત્ત થાય છે જ્યારે લસણિયામાંથી બનેલા રત્ન એટલે કેટસાઈ કેટસાઈના બનેલા રત્નના ગણેશજીની આરાધના કરો તો કેતુ ગ્રહની અનુકૂળતા પ્રાપ્ત થતી હોય છે અને દરેક ક્ષેત્રમાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરાવતા હોય છે જ્યારે કેતુ કુંડલીમાં દૂષિત હોય અને ગણપતિની આરાધના કરો તો એ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ગણપતિની આરાધના એ સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે દેવી કહેવાય છે ગણેશ અથર્વશીર્ષમાં પણ કહ્યું છે ત્વમ મૂલાધાર સ્તોષી નિત્યમ મૂળ આધાર જે તત્વ છે પૃથ્વી પર નું પ્રથમ ચક્ર એની અંદર ભગવાન ગણેશ સ્થિત છે એટલે પૃથ્વી તત્વના અધિપતિ ભગવાન ગણપતિ મહારાજની આરાધના આ જો તત્વ સાથે કરવામાં આવે તો ભગવાનની કૃપાથી આ પીડા ગ્રહોની પીડા સાથે સાથે જે તે દોષ છે એની નિવૃત્તિ થતી હોય છે અને નીલા કલર એટલે બ્લુ કલર અથવા કાળા કલર જેવા રત્ન કે ઉપરત્નના બનેલા કે નીલમના રત્નના બનેલા ગણેશની જો આરાધના કરવામાં આવે તો શનિની કૃપા એના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે શનિ દોષમાંથી નિવૃત્તિ મળે છે શનિની પીડામાંથી મુક્તિ મળતી હોય છે જીવનમાં જ્યારે હેલ્થ એટલે આરોગ્ય આર્થિક સંપન્નતા અને સર્વાંગી ઉત્કર્ષની જ્યારે ઈચ્છા હોય જે વ્યક્તિ હોય એમને સ્ફટિક ધાતુમાંથી કે જેને ક્રિસ્ટલ કહીએ છીએ એમાંથી નિર્મિત થયેલા ગણપતિની આરાધના કરવી જોઈએ અને ગણપતિનો સહજ મંત્ર ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતી પ્રચોદયાત આ ગણેશ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અથવા ઓમ ગં ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો એમના જીવનમાં હિતાવહ સાબિત થઈ શકે છે આમ બીજા પ્રકાર તમામ પ્રકારની કાર્યોમાં સિદ્ધિ તાંત્રિક સિદ્ધિ જીવનની અંદર સર્વોચ્ચતાની પ્રાપ્તિ માટે શ્વેતાર્ક ગણેશ સફેદ આંકડાના મૂળમાંથી નિર્મિત થયેલા ગણપતિ મહારાજની જો આરાધના કરવામાં આવે છે તો શ્વેતાર્ક ગણેશની આ સદર મનોરથોની સિદ્ધિ થાય જે મનોરથ જે અભિલાષા હોય એ ત્વરિત સિદ્ધતા હોય છે આવી ગણપતિની મૂર્તિ સામે અથર્વ શીર્ષના જો પાઠ કરવામાં આવે તો એ કાર્ય સિદ્ધ થતું હોય છે જે વ્યક્તિઓના લગ્ન સંપન્ન નથી થતા અથવા લગ્નમાં બાધાઓ આવતી હોય છે વિઘ્નો આવતા હોય છે એ લોકોએ હરિદ્રા ગણેશ હળદરમાંથી બનાવેલી ગણેશની પ્રતિમાની જો આરાધના કરવામાં આવે અને હરિદ્રા ગણેશ સ્તોત્રનો જો એની સામે પાઠ કરવામાં આવે ઓમ હરિદ્રા ગણેશાય નમઃ આ મંત્ર પણ કરી શકાય છે આ રીતે ભગવાનની આરાધના જો કરવામાં આવે તો એના જીવનમાં એના વિવાહમાં આવતા વિઘ્નો તત્કાલ નિર્મૂળ થતા હોય છે ટૂંક સમયમાં એના વિશાળ કે વિવાહ નિશ્ચિત થતા હોય છે એટલે ભગવાન હરિદ્રના બનેલા ગણપતિની આરાધના કરવાથી જીવનની અંદર માંગલિકતાની પ્રાપ્તિ થતી હોય છે જીવનની અંદર જ્યારે પ્રોસ્પર એટલે ઉત્કર્ષ સર્વાંગીણ વિકાસની જ્યારે કામના હોય ત્યારે સિંદુરિયા ગણેશની આરાધના કરવી જોઈએ ઘણું ખરીને તમે જુઓ સિંદુર એ સૌભાગ્યનું પ્રતીક કહ્યું છે ઉત્તર ભારતની અંદર રાજસ્થાન કે ઉત્તર ભારતની અંદર ઘરની બહારની બાજુમાં ગણપતિ મહારાજની પ્રતિમા લગાવવામાં આવે આમ તો કહેવાય છે ગણપતિની પીઠની પાછળ સર્વ અમંગળ રહેતા હોય છે ઘરની અંદર પણ ગણેશ લગાવે બહાર પણ લગાવે છે બહાર સિંદુર વર્ણના ગણેશ લગાવી દેવા ગણપતિ લગાવી અને સિંદુરનો ચોળો કરવામાં આવે જેના કારણે ઘરની અંદર કેવળ માંગલિકતાનો પ્રવેશ થાય છે મંગળતાનો પ્રતીક એ સિંદુર ગણેશ કહેવાય સર્વાંગીણ ઉત્કર્ષ સર્વાંગીણ વિકાસ માટે સિંદુરના ગણેશની આરાધના કરવી જોઈએ કેવળ
जीवन में आर्थिक सद्धरता नी प्राप्ति माटे गोल्डन गणेश सोनाना बनेला गणपति अथवा सोनेरी वर्णना गणेश नी आराधना करवाथी आर्थिक राजकीय क्षेत्रे प्रगति प्राप्त थती होय छे। एवी ज रीते व्यापार नी अंदर प्रगति माटे चांदी माथी बनेला गणेश नी आराधना करवी जोईए। अने आम तमाम प्रकारना कोई पण प्रकारना गणपति महाराज नी आराधना जो करवामां आवे कोई पण वर्णना त्यारे भगवान नी पूर्ण कृपा जीवन में उतरती होय छे। गणपति नी ज्यारे आराधना करो तो विशेष बात नु ध्यान राखो, गणपति महाराज ने प्रसन्न करवा माटे दुर्वा अर्पण करवी, अथर्वशीष नो पाठ करवो अने श्रद्धा भक्ति सहित ओम गम गणपतये नमः आ मंत्र नो जप करवो जोईए। आम करवाथी भगवान गणपति महाराज आप सर्वरी उपर पोतानी पूर्ण कृपा दृष्टि वरसावता रहे एज अभ्यर्थना साथे आवी अवनवी धर्म अने आस्था अने संस्कृति नी वातो थी आप सर्वने अवगत करावता रहेशुं। ત્યાં સુધી આપ મને આશુ તો સાચારે રજા આપશો। જય શ્રી ગણેશ। તો ભક્તિ રસની આજની આપણી સફરમાં ભગવાન ગજાનન ગણેશના દર્શન કર્યા અને સાથે જ ગણેશજીને પ્રસન્ન કરવાના ઉપાયો વિશે જાણ્યું। ભગવાન ગણરાયની કૃપાથી આપના જીવનમાં રિદ્ધિ સિદ્ધિનો સદૈવ વાસ રહે એ જ પ્રાર્થના સાથે આજ પૂરતું આટલું જ। આવતીકાલે ફરી મળીશું, મને રજા આપશો। નમસ્કાર।